કોરણસોડરાય મંદિરમાં રથયાત્રાની 247 વર્ષથી જૂની પરંપરા કોરોના મહામારીએ તોડી છે. કોરોના મહામારી લઈને ઠાસરા મામલતદારે રથયાત્રાના 24 કલાક પહેલાં મંદિરને પત્ર ફાળવી નગરચર્યા માટે લઈ જવાની મનાઈ ફરમાવી હતી, જેથી આજની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ. મંદિર પરિસરમાં બંધ દરવાજે રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવાના સરકારી તંત્રના ફરમાનને લઈને રણછોડરાયજી ભક્તો, શ્રદ્ધાળુઓ અને યાત્રિકોમાં ઘોર નિરાશા વ્યાપી જવા પામી હતી. અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથપુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રાની પરંપરા જળવાઈ, જ્યારે શામળાજી, દ્વારકા, અમદાવાદ સહિત દેશભરમાં રથયાત્રા યોજવામાં આવતી રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીની રથયાત્રા પરંપરા મુજબ તિથિ નહીં પરંતુ નક્ષત્રના આધારે યોજવામાં આવી. 248મી રથયાત્રા સરકારી તંત્રના ફરમાન મુજબ મંદિર પરિસરમાં જ યોજવામાં આવી છે. મહત્વનું છે કે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે અષાઢી સુદ બીજની આસપાસ આવતા પુષ્પ નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ છે. 24 જૂનને મંગળવાર ડાકોરમાં રથયાત્રાના દિવસે સવારે 6:15 પ્રભુની મંગળા આરતી થયા બાદ, નિત્ય સેવા કર્મ પૂર્ણ થયા બાદ બાળભોગ, શૃંગારભોગ, ગોવાળભોગ થઈને મહાભોગ આરતી થઈ પ્રભુની તિલક વિધિ થયા બાદ મંદિર પરિસર ગુમ્મટમાં ચાંદીના રથનું પૂજન થયું હતું. 8:45ની આસપાસ ગોપાલલાલજી મહારાજનું રથમાં અધિવાસન કરાયું, જે બાદ પણ શ્રી રણછોડરાયજી મહારાજની આજ્ઞા મળતા ગોપાલલાલજી મહારાજની ધારણા કરાવી રથયાત્રાની શુભ શરૂઆત થઈ હતી. મહત્વનું છે કે ગોપાલલાલજી મહારાજ આ રૂઢ રથને ગુમ્મટની અંદર 5 અને પરિસરમાં 11 પરિક્રમા ફેરવવામાં આવી હતી. મંદિરના સેવક, પૂજારી અને વફાદાર કુટુંબીજનો દ્વારા રથને ખેંચવામાં આવે. આ ઉત્સવ વર્ષોથી પરંપરા આવતી સંગીત મંડળીઓના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા રથયાત્રા ગાઉ, ઢોલ, નગાર અને ખંજરીની રમઝટ બોલાવવામાં આવતી હતી. કોરોના મહામારીને કારણે ગુમ્મટ અને પરિસરમાં રથ ફેરવ્યા પછી ઇન્ડિપિંડ થઈ ગોપાલલાલજી મહારાજની જ મંદિરમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. આ ઉત્સવ નિમિત્તે ડાકોર પોલીસ અને મંદિર મેનેજમેન્ટ બાંધકામ અને વ્યવસાયિક સરાહનીય. આજે 248મી રથયાત્રા પણ સમગ્ર વિશ્વમાં જે કોરોના મહામારી છે તેને લઈને ગવર્નમેન્ટની ગાઈડલાઈન મુજબ કે સરકારશ્રીના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાન રાખીને દરેક ભારત વર્ષની બહુ પારંપરિક એવી આ રથયાત્રા કોઈ પણ જગ્યાએ ઉજવાઈ છે ખરી, પણ પારંપરિક એના નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેવી રીતે જગન્નાથજીમાં રથયાત્રા સાદેથી ઉજવવામાં આવી, અમદાવાદ જગન્નાથ મંદિરમાં પરિષદમાં ઉજવાય, તેમ ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ રથયાત્રા પારંપરિક નિયમો અનુસાર પણ મંદિર બહાર નહીં, મંદિર પરિષદમાં જ પૂજારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં આ રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કુંજ ગોઠવવામાં આવે છે, જે ઠાકોરજી જેમાં બિરાજમાન થાય છે, કુંજ વૈષ્ણવો દ્વારા હોય છે, એના ચુસ્તપણે નિયમો પાલવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પૂજારીઓ તેમાં કર્મચારીઓને માસ્ક પહેરવાની ખૂબ સુંદર સૂચના આપવામાં આવી છે. અને ઠાકોરજીને જે આ રથયાત્રા છે પારંપરિક નિયમો અનુસાર આજે ડાકોરની રથયાત્રા નક્ષત્રને આધીન ઉજવાય છે, જ્યારે બીજી બધી રથયાત્રા અષાઢી બીજના લીધે ઉજવાય છે. ડાકોરમાં રથયાત્રા નક્ષત્રને આધારે પુષ્ય નક્ષત્ર હોય ડાકોર મંદિરમાં રથયાત્રા ઉજવવામાં આવે છે. કઈ રીતના ઉજવાઈ રહી છે અને કઈ રીતના પાલન કરવામાં આવે છે? 248મી રથયાત્રા છે રાજા રણછોડજીની, ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ રહી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રશાસનનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને ખૂબ જ સુંદર રીતે સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવાઈ રહી છે. ખાસ કરીને સાહેબ, આ રથયાત્રામાં કેટલા લોકો સામેલ થયા છે અને કઈ રીતના થયા? પ્રશાસને જે મંજૂરી આપી છે એટલા જ લોકોને અંદર સામેલ રાખવામાં આવ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પણ સૂચના આપવામાં આવેલ છે.